नारायण नारायण। युगो युगो थी आ जगते अनेक संकटोनो सामनो कर्यो छे, अने वखतो वखत देवोए आ पृथ्वी पर जन्म लईने जगत ने मुक्ति अपावी छे। आवोज एक युग आव्यो। आग लगाड़ी दो सर्वत्र। आ धरा पर असुरो ने राक्षसोए आतंक फैलाव्यो हतो। सर्वत्र आगनी ज्वाळाओ कापा कापी अने अत्याचार फैलावाने कारणे सर्व देव निराश थई गया हता। આ સર્વેને સંકટમાંથી ઉગારનાર એકમાત્ર મહાશક્તિ હતી, અને એ હતા દેવાધિદેવ સર્વશક્તિમાન શ્રી શંકર ભગવાન। અને એટલે જ હું નારદ મુનિ આ ભૂમિને બચાવવા ભગવાન શંકર પાસે ગયો મદદની યાચના કરવા। નારાયણ નારાયણ। હે ભગવંત, હે સર્વશક્તિ, હે પ્રભુ, ભૂલોકમાં આવો અત્યાચાર થતો હોવા છતાં, સર્વત્ર અસુરોનું સામ્રાજ્ય ફેલાવવા છતાં પણ આપ આટલા શાંત કેમ છો? ખોલો ખોલો એ ત્રિનેત્ર અને ભસ્મ કરી નાખો એ અસુરોને। હે દેવાધિદેવ, સર્વ દેવો નિરાશ થઈ ગયા છે, સર્વેની આંખો આપની તરફ મંડાયેલી છે, તો આપ ભૂલોક પર અવતાર ધારણ કરીને સમગ્ર જગતને આ મહાસંકટમાંથી ઉગારી લો એવી વિનંતી લઈને હું આપની સમક્ષ આવ્યો છું। તથાસ્તુ। મહાશક્તિના મનમાં શું હતું કોણ જાણે। આ બાજુ દેવકન્યા અંજની ઉદ્યાનમાં પુષ્પો વીણી રહી હતી અત્યંત સુંદર નાજુક યુવતી। પર્ણપુષ્પ અને ભ્રમરને પણ મોહિત કરી દે એવું રૂપ હતું એનું। એ જ ઉદ્યાનમાં ભ્રમણ કરતા પવનદેવની દ્રષ્ટિ અંજની પર પડી। એનું અપ્રતિમ લાવણ્ય જોઈને એ જરાક વિચલિત થઈ ગયા, અને પળભરનો વિચાર કર્યા વગર અંજનીને આલિંગનમાં જકડી લીધી। પવનદેવના આવા કૃત્યને કારણે ક્રોધિત થઈ ઉઠેલી અંજનીએ શ્રાપ આપવા માટે હાથ લાંબો કર્યો। હે પવનદેવ, આવું કૃત્ય કરતા તમને લજ્જા આવી જોઈતી હતી। મને સ્પર્શ કરીને અપવિત્ર કરવા બદલ દંડ રૂપે તમને એવો શ્રાપ આપું છું કે નારાયણ નારાયણ। હે દેવકન્યા અંજની, ક્ષમા કરી દો આ પવનદેવને, એમાં એમનો કોઈ દોષ નથી, આ તો પ્રભુ શંકરની લીલા છે। આ જગને અસુરોના અત્યાચારોથી મુક્ત કરાવવા સ્વયં પ્રભુ નીલકંઠ તમારી કુખે જન્મ લેવાના છે, એટલે પવનદેવના દિવ્ય પ્રેમના પરિણામ રૂપે તમને એ પુત્ર પ્રાપ્ત થશે, જે અતિ બળવાન બુદ્ધિશાળી અને કીર્તિમાન બનશે। પ્રણામ મુનિવર। નારાયણ નારાયણ। આમ અંજનીએ પવનદેવને ક્ષમા પ્રદાન કરીને પ્રેમ ભાવે આલિંગન આપ્યું, અને એ મહાશક્તિ મારુતિનો જન્મ થયો, જેણે ભવિષ્યમાં હનુમાનના નામે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી। સિતારોમાં હૈ જૈસા ચાંદ નીલે
जगत में वैसा ही है नन्हा मेरा कम जरा ना लगे la 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 la
જ્યારે ખબર પડી કે એ અદ્ભુત શક્તિનો સ્વામી છે ત્યારે નટખટ બાળ લીલા વધુ ખીલી ઉઠી. હે હનુમાન,
છે? ઉભો રે વેળુ, હમણાં જ આપું છું. હા છે, મારા પર કોણ ચડી આવે છે? અરે આ તો એક બાળક છે. એક બાળક હોવા છતાં મને પકડવાની હિંમત કરે છે? તું ભોરે એવો પાઠ ભણાવીશ તને. લે, રાજન બચાવી લો આ સૃષ્ટિને. નારદ મુનિ, આમ ભયભીત થવા જેવું શું છે? નારાયણ નારાયણ, હે ઇન્દ્રદેવ, પેલો બાળ હનુમાન કેવી બાળહટ લઈને બેઠો છે જુઓ તો ખરા. એ સૂરજને ફળ સમજીને તોડવા જાય છે. જો એમ થયું તો અનર્થ સર્જાઈ જશે મહારાજ, અનર્થ સર્જાઈ જશે. આપ ચિંતિત ન થાઓ મુનિવર, હું હમણાં જાઉં છું અને બાળકની ખબર લઉં છું. પવનદેવ બચાવી લો આપના પુત્રને. શું થયું નારદ મુનિ? હા, સાક્ષાત સૂર્યને પકડવા નીકળેલા આપના પુત્રને રોકવા સ્વયં ઇન્દ્રદેવ યુદ્ધ કરવા નીકળી પડ્યા છે. ના ના ના, એ સંભવ નથી, એ સંભવ નથી. હનુમાન, ઉભો રહે હનુમાન, હનુમાન અટકી જા. હનુમાન આવું ના કર, મારા લાલ, મારી વાત સાંભળ, સાંભળ. ઇન્દ્રદેવ ક્ષમા કરો એને, એ તો બાળક છે. ઇન્દ્રદેવ
સૂર્યને પકડવાની હિંમત કરે છે. ઉભો રહે, હું તને તારી સર્વ શક્તિઓથી વંચિત કરું છું. આ અસ્ત્રથી તું તારી સર્વ શક્તિઓ ભૂલી જશે. શું થઈ ગયું? કઈક તો બોલ, કઈક બોલ ને. એક નાનકડા બાળક પર દયા ન દેખાડનાર આ નિર્દય ઇન્દ્રનો ઘમંડ તોડ્યા સિવાય હું નહીં રહું. આજ ઘડીએ આ ભૂલોકને હું પ્રાણવાયુ વિહીન બનાવી દઈશ. નારાયણ નારાયણ, હે ઇન્દ્રદેવ, અનર્થ થઈ ગયો. પવનદેવે ક્રોધાવેશમાં ભૂલોકનો પ્રાણવાયુ હરી લીધો છે. પરિણામે માનવ જાતિ ગુંગળામણથી મરી રહી છે. પશુ પંખી તરફડી તરફડીને મરે છે. વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા છે. પવનદેવને રોકો, અન્યથા વિનાશ અટલ છે. નારાયણ નારાયણ. શું કહો છો મુનિવર? હું સર્વે દેવોને લઈને હમણાં જ પવનદેવ પાસે જાઉં છું. દુખી વ્યાકુળ પવનદેવને સમજાવવા સર્વ દેવો એકત્રિત થયા. કુબેર, સૂર્યદેવ, ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, શિવશંકર અને હું પણ. નારાયણ નારાયણ, હે ભૂલોકના પ્રાણ દેવતા, આમ ક્રોધાવેશમાં જો આપ જ પ્રાણવાયુ હરી લેશો તો આ જીવ સૃષ્ટિ જીવી કેવી રીતે શકશે? હે ચંચલ પવનદેવ, ક્રોધાવેશમાં લીધેલો તમારો આ નિર્ણય અયોગ્ય છે. જેમ તમે જીવ સૃષ્ટિ માટે મહત્વના છો, એમ જ જીવ સૃષ્ટિ માટે સૂર્ય પણ મહત્વના છે. અને એટલે જ સૂર્યની રક્ષા માટે ઇન્દ્રએ તમારા પુત્ર પર અસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ હું બ્રહ્મદેવ આ બાળકને એવું વરદાન આપું છું કે આ બાળકને કોઈ પણ મારી નહીં શકે. એ અમરત્વ પ્રાપ્ત કરશે. તથા એ પવનદેવ, તમારો આ પુત્ર અતિ સામર્થ્યશાળી થશે, પરંતુ એણે બાલ્યાવસ્થામાં જ કરેલા પોતાના સામર્થ્યનો ઉપયોગ અયોગ્ય હતો. એ જ કારણે મેં એના પર અસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ આવશ્યકતા જણાતા કોઈ હનુમાનને એની અદ્ભુત શક્તિની યાદ અપાવશે તો એ જ સમયે એની એ શક્તિ પુનઃ જાગૃત થશે.
तथास्तु। हे बाल हनुमान, बाल्यावस्थामां ते करेला आ साहस ने मारा वंदन छे। तारा साहसनु अने पराक्रमनु तेज सर्वत्र फैलाशे एवा मारा तने आशीर्वाद छे। तथास्तु। हे शक्तिशाली बालक वीर हनुमान, तारा हाथे भविष्यमा दुराचारनो, असुरोनो अने राक्षसोनो संहार थाय ए माटे वरदान रूपे आ गदा हूँ तने भेट आपू छू। तथास्तु। हे सर्वश्रेष्ठ सर्वशक्तिमान देवाधिदेव महादेव, आपना ज अंश एवा आ बाळक ने आप कोई ज वरदान नहीं आपो के? आ तेजस्वी बाळक ने अन्य कोई वरदान नी आवश्यकता नथी, परंतु एना पराक्रम अने एनी श्रद्धा भविष्यमा शक्ति अने भक्तिना प्रतीक रूपे कीर्ति प्राप्त करे एवा मारा आशीर्वाद छे। तथास्तु। વંદનનો સ્વીકાર કરો, આપના દ્વારા પ્રદાન કરાયેલા સર્વ વરદાન માટે હું આપનો કૃતજ્ઞ છું। હે પિતા સ્વરૂપ મહાદેવ, હું ભક્તિ અને શક્તિનું પ્રતીક બનીશ એમ આપે કહ્યું, તો મારે કોની ભક્તિ કરવી એ પણ કૃપા કરી મને જણાવશો। બાળ હનુમાન, તું શ્રી રામની ભક્તિ કરશે અને શ્રી રામની સત્ય અને અસત્યની લડાઈમાં તારી ભક્તિ અને શક્તિ દ્વારા વિજય પ્રાપ્ત કરવામાં સહાય કરશે। હે શક્તિ શ્રેષ્ઠ, આ ભૂલોક પર રામના અનંત ભક્તો છે, એમાંનો જ હું એક, આમાં વિશેષ શું છે? વત્સ હનુમાન, તું રામનો અતિ લાડકો ભક્ત બનશે, એટલે સ્વયં શ્રી રામ તારા હૃદયમાં સ્થાન ગ્રહણ કરશે। જય શ્રી રામ। ભીમરૂપી મહારુદ્ર વજ્ર હનુમાન મારુતિ, બનારી અંજની સૂતા રામદૂતા પ્રભંજના, મહાબળી પ્રાણદાતા સગળા ઉઠવી બળે, સૌખ્યકારી દુઃખહારી દૂત વૈષ્ણવ ગાયકા, દીનનાથા હરિ રૂપા સુંદરા જગદંતરા, પાતાળ દેવતા હંતા ભવ્ય સિંદૂર લેપના, લોકનાથા જગન્નાથા પ્રાણનાથા પુરાતના, પુણ્યવંતા પુણ્યશીલા પાવના પરિતોષકા, ભજાંગે ઉતલી બાહો આવેશે લોટલા પુઢે, કાળાગ્નિ કાળ રુદ્રાગ્નિ દેખતા કાપતી ભયે, બ્રહ્માંડે માયલી નેણો આવળે દંત પંગતિ, નેત્રાગ્નિ ચાલીલા જ્વાળા ભ્રુકુટી તાઠીલા બળે, પુચ્છતે મુરળીલે માથા
किरीटी कुंडले बरी सुवर्ण कटिका सोटी घंटा किंकिण नागरा थकारे पर्वता ऐसा नेट कासड पातळू चपळांग पाहता मोठे महाविद्युल्लते परी कोटीच्या कोटी उड्डाणे झेपावे उत्तरेकडे मंत्राद्री सारिखा द्रोणू क्रोधे उत्पाटिला बळे आणिला मागुती नेला आला गेला मनोगती मनासी टाकिले मागे गतीसी तुळणा नसे अनुपासोनी ब्रह्मांडा येवढा होत जातसे तयासी तुळणा कोठे मेरू मांदार धाकुटे ब्रह्मांडा भोवते वेढे वज्र पुच्छे करू शके तयासी तुळणा कैची ब्रह्मांडी पाहता नसे आरक्त देखिले डोळा ग्रासिले सूर्य मंडळा वाढता वाढता वाढे भेदिले शून्य मंडळा धन धान्य पशु वृद्धी पुत्र पौत्र समग्रही पावती रूप विद्यादी स्तोत्र पाठे करो निया भूत प्रेत समंदाधी रोग व्याधी समस्तही नासती तूटती चिंता आनंदे भीम दर्शने हे धरा पंधरा श्लोकी लाभली शोभली बरी दृढ देहो निसंदेहो संख्या चंद्र कळा गुणे रामदासी अग्रगणु कपिकुळासी मंडणु राम रूपी अंतरात्मा दर्शने दोषनाथती।